નમસ્કાર મિત્રો એચડી એજ્યુકેશન હબમાં આપણો હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે એક સરસ મજાના કોયડાનું સોલ્યુશન જોઈશું મિત્રો આ કોયડાનો ઉકેલ છે તો અહીંયા સંખ્યા આવશે ત્રણ અને અહીંયા આવશે ચાર અહીંયા આવશે નવ અને ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ થશે ત્રણ પોઈન્ટ પાંચ વધતા નવ પોઈન્ટ પાંચ બરાબર તેર થાય છે નવ પોઈન્ટ પાંચ ઓછા ત્રણ પાંચ બરાબર છ થાય છે અને ચાર પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ બરાબર આઠ થાય છે તો આ છે કોયડાનો ઉકેલ મિત્રો આવા કોયડાનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય તે જોઈએ તો આપણને કિંમત ખબર નથી તેને આપણે ધારી લઈએ તો આને એ બી સી અને ડી લઈએ તો આપણે સમીકરણ બનાવીએ એ વત્તા બી એ વત્તા બી બરાબર આઠ અને સમીકરણ આપણે એક કહીએ પછી એ વધતા સી એ વધતા સી બરાબર તેર સમીકરણ બે કહીએ પછી જોઈએ બી વત્તા ડી બી વધતા ડી બરાબર આઠ આને સમીકરણ ત્રણ કહીએ સી ઓસા ડી સી ઓસા ડી બરાબર છ આને સમીકરણ આપણે ચાર લઈએ તો હવે જે આ સમીકરણ ત્રણ અને સમીકરણ ચારનો આપણે સરવાળો કરીએ એટલે ડી પ્લસ ડી માઇનસ એની બાદ બાકી થઈ જશે એટલે બી વત્તા સી બરાબર આઠ ને છ થશે ચૌદ આને સમીકરણ નંબર આપણે પાંચ કહીએ પછી સમીકરણ છે સમીકરણ બે માંથી છે એ સમીકરણ એક ની બાદ બાકી કરીએ એટલે થશે એ વત્તા સી એ વત્તા સી ઓસા સમીકરણ બે માંથી એકની બાદ બાકી એટલે ઓસા એ ઓછા બી બરાબર તેર ઓસા એની બાદ બાકી થઈ જશે એટલે વચ્ચે સી ઓસા બી બરાબર તેર માંથી આઠ જશે એટલે પાંચ આને સમીકરણ આપણે છ કહીએ સમીકરણ પાંચ અને સમીકરણ સનો સરવાળો કરીએ સમીકરણ પાંચ છે એ બી વત્તા સી સી ઓસા બી બરાબર થશે ચૌદ વત્તા પાંચ હવે અહીંયા બી પ્લસ છે અને અહીંયા બી માઇનસ છે એની બાદ બાકી થઈ જશે એટલે થશે ટુ સી બરાબર ચૌદ વધતા પાંચ થશે ઓગણીસ એટલે આપણને ની કિંમત મળશે સી બરાબર ઓગણીસના શેદમાં બે એટલે સી બરા સી બરાબર આપણને ઓગણીસના શેદમાં બે એટલે આપણને મળ્યા નવ પોઈન્ટ પાંચ કિંમત થશે નવ પોઈન્ટ પાંચ હવે જ્યાં સીની કિંમત મળી એ આપણે સમીકરણ બે માં મૂકીએ સમીકરણ બે છે એ વધતા સી બરાબર તેર તો એ વત્તા સીની કિંમત છે ઓગણીસના શેદમાં બે બરાબર તેર એ બરાબર થશે તેર ઓસા ઓગણીસના શેદમાં બે એ બરાબર તેર દુ છવ્વીસ ઓગણીસના બે એટલે એ બરાબર થશે સાતના છેદમાં બે એટલે એની કિંમત મળી આપણને ત્રણ પોઈન્ટ પાંચ એની કિંમત છે આપણે સમીકરણ એકમાં મૂકીએ એટલે આપણને બીની કિંમત મળશે સમીકરણ એક છે એ વધતા બી બરાબર આઠ તો આમાં છે આપણે એની કિંમત મૂકીએ એની કિંમત છે સાતના છેદમાં બે વત્તા બી બરાબર આઠ એટલે બી બરાબર થશે આઠ ઓસા સાતના છેદમાં બે બી બરાબર આઠ દુ સોળ ઓસા સાતના છેદમાં બે એટલે બી બરાબર થશે નવના છેદમાં બે બરાબર થશે ચાર પોઈન્ટ પાંચ એટલે બીની કિંમત થશે ચાર પોઈન્ટ પાંચ હવે બીની કિંમત છે એ આપણે સમીકરણ ત્રણમાં મૂકીએ એટલે આપણને છે એ ની કિંમત મળશે

એટલે ડી બરાબર થશે ઓગણીસ ઓગણીસ સોળ ઓસા નવ એટલે થશે સાતના છેદમાં બે એટલે ડીની સાતના છેદમાં બે એટલે થશે ત્રણ પોઈન્ટ પાંચ એટલે ડીની કિંમત મળી આપણને ત્રણ પોઈન્ટ પાંચ એ બરાબર થશે ત્રણ પોઈન્ટ પાંચ સીની કિંમત આવી નવ પોઈન્ટ પાંચ બીની કિંમત છે ચાર પોઈન્ટ પાંચ અને ડીની કિંમત છે ત્રણ પોઈન્ટ પાંચ મિત્રો આવા કોયડાનો ઉકેલ છે એ આ રીતના ગણતરી કરીને પણ મેળવી શકાય છે મિત્રો અમારો આ વિડીયો તમને ગયો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો બીજા મિત્રોને શેર કરો અને અમારી એચડી એજ્યુકેશન હબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો આભાર